સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ રજૂ થયું હતું શિક્ષણ સમિતિની બજેટની બેઠકમાં વર્ષ બે હજાર બાવીસ અને સુધારા વધારા સાથે છસો ત્રીસ પોઈન્ટ ત્રીસ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું આ ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે અધ્યક્ષે સાતસો એકત્રીસ પોઈન્ટ પંચાવન કરોડનું બજેટ રજૂ કર્યું હતું જેને મંજૂરી આપી દેવામાં આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં કેટલીક મહત્વની બાબતો ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે શિક્ષણ સમિતિમાં ગત વર્ષે પચીસ કરોડની જોગવાઈ સ્માર્ટ સ્કૂલ માટે કરી હતી તમામ ઝોન મળીને વીસ સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી રહી છે આ વખતે પણ સ્માર્ટ સ્કૂલ ઉપર સૌથી વધારે ભાર રાખવામાં આવ્યો છે રૂપિયા પચાસ કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલ ચાલીસ જેટલી બનાવાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું જે બજેટ છે તેમાં અંદાજે એક વિદ્યાર્થીની પાછળ પાંત્રીસ રૂપિયાના જેટલો ખર્ચ કરવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઈને ગણવેશ તેમજ તે માટે જ ખર્ચ થાય છે તેમાં સમાવેશ થઈ રહ્યો છે જિલ્લા પંચાયતની પાંત્રીસ સ્કૂલો જે નવા સીમાકનના આધારે સુરત મહાનગરપાલિકામાં આવી રહી છે તે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને સુવિધા મળે અને શાળાનું પણ નવીનીકરણ થાય તે માટે પ્રયાસ કરાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે ગત વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ ખૂબ મોટું ફાળવવામાં આવ્યું હતું પરંતુ દુઃખની વાત એ છે કે બજેટની કુલ રકમ પણ ખર્ચ કરવામાં આવી નથી માત્ર પગાર ચૂકવણી થાય છે તેના સિવાય વિદ્યાર્થીઓને સમયસર જે લાભ મળવા જોઈએ તે પણ આપવામાં આવતા નથી સ્માર્ટ સ્કૂલ માટેની કામગીરી ખૂબ જ ગોકુળ ગતિએ ચાલી રહી છે મારા દ્વારા સમિતિને સૂચન કરવામાં આવ્યું છે કે તમામ શાળાઓની ઉપર સોલાર પેનલ મૂકવામાં આવે જેથી કરીને મનપાને લાઇટ બિલનું જે ભારણ થઈ રહ્યું છે તેમાંથી રાહત થઈ શકે અને એ પણ આવક ઊભી થાય રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત